સામાન્ય માણસનો જન્મ દિવસ હોય, પણ નૃસિંહ જયંતિ, નારદ જયંતિ, જેમાં વિભૂતિ મત્વ છે, અને ભગવાનનો અવતાર માનીએ છીએ આપણે દેવર્ષિ નારદને. શ્રીમદ ભાગવતમાં જે 24 અવતારોની વાત છે એમાં નારદ અવતાર છે, અને એટલા માટે જ માનની જીતુભાઈએ કહ્યું એમ, દેવર્ષિ નારદ એ આપણા પુરાણોનું વિદૂષક પાત્ર નથી, એને વિદૂષક તરીકે જોવામાં આવે. કારણ કે કથાકારોએ, કીર્તનકારોએ ઘણીવાર વિનોદ માટે થઈને પણ એ પાત્રની પ્રસ્તુતિ એ પ્રકારે કરી, પુરાણોની એ કથાને જ્યારે મંચ પર પ્રસ્તુત કરવામાં આવે ત્યારે એમાં પણ નારદજીના પાત્રની પ્રસ્તુતિ એ પ્રકારે કરવામાં આવી કે જાણે પુરાણનું એક વિદૂષક પાત્ર હોય. પણ શ્રીમદ ભાગવત ઇત્યાદિ ગ્રંથોમાં નારદજીને ભગવાનના 24 અવતારમાંના એક અવતાર, પ્રથમ સ્કંદના વર્ણન પ્રમાણે કહું તો 24 અવતારમાં નારદજી ત્રીજો અવતાર છે. પ્રથમ 4 અવતારે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમનું દિગ્દર્શન કરાવનારા એવા 4 અવતારો છે. એટલા માટે પ્રથમ અવતાર એટલે સનત કુમાર, એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. બીજો અવતાર એટલે વરાહ અવતાર, એ વરાહ ભગવાને પૃથ્વીને બહાર કાઢી અને વરાહ યજ્ઞ સ્વરૂપ છે. મનુ અને શતરૂપાનું દાંપત્ય જો ચાલ્યું હોય એને ધારણ કરનાર પૃથ્વી, એને અન્ન આપીને પોષણ કરનાર પૃથ્વી, એને જળમાંથી બહાર કાઢી જળ ઉપર સ્થિર કરનાર જો કોઈ અવતાર હોય તો એ વરાહ અવતાર છે. અને વરાહ એટલે યજ્ઞ. આખી તમે ભાગવતમાં વાર્તા સાંભળો, એની કથા વાંચો તો વરાહ એટલે આમ તો શુકર રૂપ છે, પણ દેવતાઓ એની સ્તુતિ કરે છે ત્યારે એને યજ્ઞ સ્વરૂપે સ્તવે છે. વરાહ ભગવાનના એક એક અંગોને યજ્ઞના વિભિન્ન અંગો રૂપે જોવામાં આવે. નાનકડી વાત કરું, શુકર હોય ને એને આમ મોટા રૂવાડા હોય વાળ, એ પાણીમાંથી બહાર નીકળે તો કૂતરું કે આ બધા જ કેટેગરીના જે એનિમલ્સ છે એ બહાર નીકળ્યા પછી પહેલું કામ આખા શરીરને ઝકઝોરવાનું કરે. એટલે ભાગવતમાં એવું વર્ણન છે કે વરાહ ભગવાને પૃથ્વીને બહાર કાઢીને પછી બહાર નીકળીને પોતાના શરીરને જે ઝકઝોર્યું અને તેથી ભગવાન વરાહના રોમ રોમમાંથી ઉડેલા એ જળના બિંદુઓ છાંટા એને ત્રિલોકને પવિત્ર કર્યું. વરાહ યજ્ઞ સ્વરૂપ છે તો એના જે રોમ છે એ દર્ભ છે. આપણી હિન્દુ પરંપરામાં દર્ભ વિના યજ્ઞ થાય નહીં. ડાબ અને સંધ્યા કરો, પૂજા કરો, યજ્ઞનો પ્રારંભ કરો ત્યારે શરૂઆત જ એ દર્ભ દ્વારા જળને પ્રોક્ષણ કરી અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતો વિવા ય સ્મરેત પુંડરીકાક્ષં સ બાહ્યાભ્યંતર શુચિ.
આવું કરીને એ પૌરાણિક શ્લોક છે અને એને વૈદિક મંત્ર કરવો હોય તો ઓમ પવિત્રેસ્થો વૈષ્ણવ્યો સવિતુર્વહ પ્રસવ ઉત્પન મ્યચ્છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રપૂતસ્ય જત્કામઃ પુનેત ચક્કેયમ્. આવી રીતે અમારે બ્રાહ્મણો સંધ્યામાં પણ ઋષિકુમારો સંધ્યા કરે ત્યારે પહેલા પવિત્રીકરણ કરે. તો એ વરાહ ભગવાન છે એ ગૃહસ્થો માટેનું માર્ગદર્શન કરનારો અવતાર. અને પછી ત્રીજો અવતાર એટલે દેવર્ષિ એ વાનપ્રસ્થો માટે છે. અને ચોથો અવતાર એટલે નરનારાયણ એ સંન્યાસીઓ માટે, સંન્યાસી માટે. એટલા માટે આપણે ત્યાં સંન્યાસ પરંપરામાં બદ્રી વિશાલ ભગવાન નરનારાયણનું સ્તવન સંન્યાસીઓ કરતા હોય. એ દ્રષ્ટિએ જોઈએ તો નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. આપણે ત્યાં આમ તો ષડ દર્શન છે પણ ભક્તિ દર્શન સાતમું અને સ્વતંત્ર. અને આપણી પાસે બે ભક્તિ દર્શન બે આચાર્યો દ્વારા પ્રાપ્ત થયેલા છે. એક શાંડિલ્ય ભક્તિ સૂત્ર અને બીજું નારદ ભક્તિ સૂત્ર. ચોર્યાસી સૂત્રો એટલા સરસ છે. હમણાં જ મેં નારદ ભક્તિ સૂત્રનો સ્વાધ્યાય માથેરાનમાં પૂરો કર્યો. એક એક સૂત્ર જોવા જેવા છે. તો ભક્તિ માર્ગના આચાર્ય રૂપે એ આપણા જીવનની યાત્રાનો જે તૃતીય આશ્રમ ત્રીજો તબક્કો જેને આપણે વાનપ્રસ્થાશ્રમ કહીએ એનું માર્ગદર્શન કરે છે નારદજી. અને પછી વાત આવી સંચારની. સંચારની જેના ઉપર જવાબદારી હોય ને મેટ્રો નરેશ એનું પોતાનું સંચરણ સતત ચાલુ રહેવું જોઈએ. એના ચરણ ક્યાંય રૂકે નહીં. એટલે પુરાણોમાં એવી કથા છે કે દક્ષનો શાપ છે નારદને કે એક જગ્યાએ સ્થિર નહીં બેસી શકે. જીગ્નેશભાઈ એક જગ્યાએ પરાઠી મારીને બેસે પત્રકાર થઈ શકે? સતત કવર કરવા માટે તેને દોડવું પડે. અડધી રાતે પણ કઈ થાય ભાગવાનું રહે. અને જો જે તે જગ્યાએ આપણે પહોંચી ના શકીએ તો પ્રિન્ટ મીડિયા વાળા ભાઈઓ ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ આશ્રય લે, સોશિયલ મીડિયાનો આશ્રય લે. પાછું બીજા દિવસે પ્રિન્ટ મીડિયામાં એને કવરેજ મળવું જોઈએ. અને તમારી પાસે તમારા જે સંચાર માધ્યમો છે એના દ્વારા પ્રાપ્ત સમાચારને તમે લોકો સુધી પહોંચાડો. આ પૌરાણિક કથા કે હિસાબ સે કહેને કો દેવર્ષિ નારદ કો યે શ્રાપ થા કે એક જગહ વો સ્થિર નહીં રહે. જે પત્રકારિતા કરે છે એમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ હોય તો જે ઊંડું ઉતરવું પડે ને જે ભાગવું પડે, અમુક જગ્યાએ ઘૂસવું પડે, ઠીક છે ને? અને પત્રકાર મિત્રોને આવડે કે આમ નહીં તો આમ પણ કેવી રીતે ઘૂસાય. અને ઘૂસીને પણ પોતાનું જે કામ છે એ કામને સારામાં સારી રીતે અંજામ કેમ આપવો. દેવર્ષિ નારદને ઘૂસણખોરતી કરતા આવડે છે. દેવર્ષિ નારદની ગતિ કોઈ પણ જગ્યાએ અટકતી નથી એવું પુરાણોમાં વર્ણન છે. અને એટલા માટે પત્રકાર ઇઝરાયલ અને ગાઝાની વચ્ચે સંઘર્ષ થતો હોય તો ત્યાંય પહોંચે, યુદ્ધના ક્ષેત્રમાંથી પણ પોતાના જીવના જોખમે સતત સમાચાર પહોંચાડવાનું પોતાનું જે કર્તવ્ય છે એ સાહસપૂર્ણ રીતે કરતા હોય. ક્યારેક સીમાવર્તી પ્રાંતોમાં જાય,
એક બાજુ આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હોય, બીજી બાજુ બીએસએફ ના આપણા જવાનો એનો સામનો કરતા હોય, ગોળીઓની ધાણી ફૂટતી હોય અને એમાં માથે એ લોકોની પાસેથી ઉધાર ટોપો લઈ અને પત્રકાર પોતાના જીવના જોખમે, પછી પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા, લોકો સુધી જનતા સુધી આ ખબર પહોંચાડવાનું કાર્ય કરે. તો જેમ નારદજીની ગતિ કોઈ જગ્યાએ અટકતી નથી, એમ પત્રકારની ગતિ પણ કોઈ ઠેકાણે. અને એ તો એક પેલું કાર્ડ બતાવે, અથવા તો હું પત્રકાર છું કે મીડિયાવાળા, તો ભલે ને કોવિડમાં લોકડાઉનમાં જનતાને માટે સંચારબંધી હોય, પણ પ્રેસ એવું લખ્યું હોય ગાડી ઉપર તો કોઈ રોકે નહીં. નારદની ગતિ ક્યાંય રોકાતી નથી, એ બધી જગ્યાએ પહોંચી શકે છે. શા માટે પત્રકાર મિત્રોને આપણે નારદજીને જોડીએ છીએ? તો એક જગ્યાએ સ્થિર બેસી ન શકે. કથાના હિસાબે શ્રાપ છે, પણ તમારા પ્રોફેશનને હિસાબે એ તમારી અનિવાર્યતા છે. નારદની ગતિ ક્યાંય અટકતી નથી, એ પત્રકારિતાની દ્રષ્ટિએ જોઈએ તો એ પત્રકારિતાનો પ્રભાવ છે કે શાસન પ્રશાસન કે યુદ્ધના મોરચે લડનારા સૈનિકો પણ અને પત્રકારની સુરક્ષા સચવાય, એની સુરક્ષા થાય, એ રીતે પત્રકાર પોતાનું કર્તવ્ય બરાબર નિભાવી શકે એ માટેની મદદ સહાયતા શાસન પ્રશાસન અથવા તો સુરક્ષાકર્મીઓ પણ કરતા હોય છે. હું જ્યારે જ્યારે પત્રકાર મિત્રોને મળવાનું થાય, ગમે ત્યાં હું મળું, ત્યારે સહધર્મિતાને નાતે એક વાત કયા કરતો હોઉં છું. હમણાં જ મેં કહી હતી વળી પાછી અહીંયા કે આપણી ભારતીય સંસ્કૃતિની જે વિભાવના છે એને ત્રણ શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવી, સત્યમ શિવમ સુંદરમ. દૂરદર્શનના આપણા લોગોની નીચે પણ આ ત્રણેય શબ્દો હતા ને, સત્યમ શિવમ સુંદરમ, એ આપણી સાંસ્કૃતિક વિભાવના છે. અને એ વિભાવનાને ચરિતાર્થ કરવાનું કામ ત્રણ સંસ્થાઓ કરે, પત્રકાર, કથાકાર અને કલાકાર. એમાં પત્રકાર એ સત્યમનો ઉપાસક, એ સત્ય કથાકાર પાસે આવે ત્યારે શિવમ પણ થાય, કલ્યાણકારી. અને એ જ સત્ય પાછું કલાકાર પાસે પહોંચે ત્યારે એને એવું સુંદર બનાવે, આકર્ષક બનાવે. તો સત્યમ શિવમ અને સુંદરમ ની વિભાવના ચરિતાર્થ થાય. અને આ ત્રણેય કાર, પત્રકાર, કથાકાર અને કલાકાર, એ સમાજને પ્રભાવિત કરવા વાળી આ ત્રણ કાર છે. અત્યારની આપણી જીવનશૈલી એવી છે, છાપાથી આપણો દિવસ શરૂ થાય, વર્તમાન પત્ર અને ટીવી જોતા જોતા પૂરો થાય. એમ કહેવાય છે કે માણસનો સવારે ઉઠે ત્યારે પહેલો વિચાર અને રાત્રે સૂતા પહેલાનો છેલ્લો વિચાર એ બહુ મહત્વપૂર્ણ હોય છે. અને આ પહેલા વિચારને અને છેલ્લા વિચારને પ્રભાવિત કરનાર મીડિયા કર્મીઓ છે. એટલે સવારે પ્રિન્ટ મીડિયાથી, કારણ કે ચા પીતા પીતા પહેલું કામ કે બધા સવારના ઉભા થઈને વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં અને પ્રાત સ્મરા મૃત સંસ્મૃત આત્મતત્વ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરિયમ કરવા વાળા તો છે નહીં. હું તો સાધારણ આપણે ગૃહસ્થ માણસોની વાત કરું છું.
હા અવારના ઉઠાઈ ભેગા જય શ્રી કૃષ્ણ કે. પણ પછી ચાય પીધા પીધા પહેલું કામ વર્તમાન પત્ર હાથમાં પકડવાનું, અને રાત્રે ટીવી ન્યૂઝ અથવા તો કોઈ સિરિયલ જોતા જોતા સુઈ જવા, અથવા તો રાત્રે ટીવી ઉપર આ સિરિયલ કે બીજા જે કઈ કાર્યક્રમો આવતા હોય, કલાકાર એક રીતે જુઓ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા, બીજી રીતે જુઓ તો સવાર પત્રકારથી રાત્રે કલાકારથી વચ્ચે કથાકાર, દિવસે કથા હોય સામાન્ય. એટલે આ ત્રણેય કાર જનતાને પ્રભાવિત કરે છે, અને એ ત્રણેય કાર જો પોતપોતાની એનું પોતાનું જે કાર્ય છે યોગ્ય રીતે પોતાની પ્રવૃત્તિ કરે તો જે ચોથી કાર છે સરકાર એ હરખી રીતે હાલે. કારણ કે પ્રજાતંત્રમાં તો સરકાર એવી હોય જેવી પ્રજા બનાવે, અને પ્રજાના વિચારોને ઘડવાનું કામ આ ત્રણેય કારનું છે. એટલે પત્રકારિતા અને કથાકારથી મારો અર્થ છે સંપૂર્ણ ધર્મ જગતના લોકો, કારણ કે ધર્મ એ બહુ મહત્વનું પરિબળ છે, જબરજસ્ત શ્રદ્ધા છે લોકો. એ શ્રદ્ધા ને અંધશ્રદ્ધા તરફ લઈ જનારા પણ તત્વો છે. એ શ્રદ્ધાને કારણે એની સાથે ખેલી અને શોષણ કરનારા પણ તત્વો છે. પણ શ્રદ્ધા એક મહત્વનું પરિબળ છે એ તો હકીકત છે, અને આ દેશ ધર્મ પ્રાણ દેશ છે. સામાન્ય ગરીબ માણસ પણ એ ધર્મ શ્રદ્ધાને કારણે ટકી જાય છે. અને કલાકાર આપણે ત્યાં ડાયરા નાટકો કે બધું રાત્રે થતું, પણ દેવર્ષિ નારદ એક એવી મહાવિભૂતિ છે જેમાં પત્રકાર કથાકાર અને કલાકાર ત્રણેયનો સમન્વય છે. પત્રકારના રૂપે સંવાદદાતા પણ છે, દરેક જગ્યાએ પહોંચી જાય છે, જેમ કહ્યું મેં એની ગતિ કોઈ જગ્યાએ રોકાતી નથી. અને એક મહત્વની વાત તમે પુરાણોમાં જોજો કે નારદજી એક એવું વિભૂતિ તત્વ છે કે એને બધા આરે બને અને બધાને એની આરે બને, દેવો હોય દાનવો હોય કે માનવો હોય એ દાનવોની પાસે પહોંચી જાય, ત્યાં કોઈ રોકે નહીં પત્રકારનો. દેવતાઓની પાસે જાય ત્યારે તો દેવતાઓ ઉભા થઈ એમને વંદન કરે, દેવ ઋષિ છે. અને માનવોને પાસે આવે, માનવો જોઈ જાય તો પ્રણામ કરે, કારણ કે માનવોનું સતત કલ્યાણ કેવી રીતે થાય એનું ચિંતન કરનાર આદિવર્ષિ નારદ છે. સત્યનારાયણની કથા તો આપણે બધાએ સાંભળી છે, અનેક વાર સાંભળી છે, જો પાંચમા અધ્યાયમાં ન પોગ્યા હોય તો. જો પહેલા અધ્યાયથી પહોંચી ગયા હોઈએ તો સાંભળ્યું હશે, એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયા પર્યટન વિવિધાં લોકાન મર્ત્ય લોકં ઉપાગતા તતો દ્રષ્ટવા જનાન સર્વાં નાના ક્લેશ સમન્વિતાં. ગોર બાબા કથાવા છે, એક સમયને વિશે જે કહેવાય છે તે પોતે દેવર્ષિ નારદ આ પૃથ્વી લોકના વિશે આવ્યા છે. મર્ત્ય લોકં ઉપાગતા, અને ત્યાં જે કહેવાય છે તે પોતે અમારા વડદાદા આવા બધા શબ્દ પ્રયોગો એમાં હારવાર જોડે, ત્યાં જે કહેવાય છે તે પોતે પૃથ્વીના લોકોને અનેક પ્રકારના દુઃખોથી દુઃખી થઈ પીડાતા જોયા, અને તેથી દેવર્ષિ નારદના કોમળ હૃદયની અંદર એવો વિચાર આવ્યો કે નો પાયેન ચૈતેષાં દુઃખનાશો ભવેત ધ્રુવમ એતે સંચિંત્ય મનસા વિષ્ણુ લોકમ ગતસ્તદા. આ લોકોનું દુઃખ કયા ઉપાય દૂર થાય, આ પત્રકારિતા છે. જનતાની સમસ્યા કેવી રીતે દૂર થાય, જનતાની સમસ્યા તરફ શાસન અને પ્રશાસનનું જો ધ્યાન ન હોય તો એના કાન સુધી
આ સમસ્યાને પહોંચાડવી. એ સમસ્યાનું જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી એની પાછળ પડ્યા રહેવું. સરકારી યોજનાઓની કે સરકારી નીતિઓની કે ચુનાવ હોય ત્યારે જે તે પાર્ટીના ઢંઢેરામાં એને પોતાના ચુનાવ ઘોષણા પત્રમાં શું શું કહ્યું છે એના વિશે લોકોને જાગૃત કરવાનું કામ એ પત્રકારિતા સતત કરતી રહે છે. તો દેવર્ષિ નારદ પત્રકાર પણ છે અને દેવર્ષિ નારદ કથાકાર પણ છે. એટલા માટે તો ભક્તિ સૂત્ર આપ્યું. નારદજી બીજા અનેક ગ્રંથો આપ્યા છે, કથાઓ સંભળાવે. રુક્મિણીજીએ શ્રી કૃષ્ણને જે પ્રેમ પત્ર લખ્યો છે, આજે દ્વારકામાં રોજ રાત્રે વંચાય છે રુક્મિણીનો પ્રેમ પત્ર, અને પછી દ્વારકાધીશ પ્રભુના ચરણમાં એ પત્ર મૂકવામાં આવે છે. તો પેલા સુદેવ નામના બ્રાહ્મણ, સુદેવ નામના ભૂદેવ વાસુદેવની પાસે પહોંચ્યા દ્વારકામાં, અને પછી જે પત્ર સંભળાવે છે એમાં પ્રથમ શ્લોકમાં જ રુક્મિણી કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈ હરતમ ગતાપમ. મેં તમારી કથા સાંભળી, તમારા માટે પ્રેમ કેમ થયો? તમારી કથા સાંભળી, ઓકે, કોની પાસેથી સાંભળી? નારદ. તો પત્રકારે ઘણીવાર આ ભૂમિકા પણ ભજવવાની હોય છે કે એવી રીતે એનું કથન હોય કે સત્ય માટે પ્રેમ થાય. સત્યની ઉપાસના તો પત્રકાર તરીકે કરે જ છે, પણ સત્ય માટે અનુરાગ થાય, સત્ય માટે પ્રેમ થાય, અને કલ્યાણ કેવી રીતે થાય જનતાનું એ સતત વિચારે, એને માટે સતત વિચરે, અને પછી કલાકાર નારદજીના હાથમાં વીણા છે અને કરતાલ પણ છે, એ વગાડતા જાણે. એટલે અમે હમણાં કથા સંગીતમાં કરીએ ને, તો એ નારદ પદ્ધતિની કથા છે. વ્યાસ પદ્ધતિની કથા એ પ્રવચન પ્રધાન હોય, નારદ પદ્ધતિની કથા એ કીર્તન પ્રધાન હોય. મહારાષ્ટ્રમાં પણ તમે જાઓ તો આ બે પ્રકાર છે, પ્રવચન અને કીર્તન. તો તિકડે આમચે કીર્તન આહે અસા મંત્ર, આ કીર્તન મળશે તે ઉભા રાખતા, અને આ બધી તે તાનપુરા અને કરતાલ ઘેવું નાચત નાચત તે ગાત અસતા, ત્યાલા કીર્તન મળતે. અને જો બસુન બોલતે ત્યાલા પ્રવચન મળે. આ મી મરાઠી બોલું શકતો કારણ મી મુંબઈ કર. મરાઠી સમજી શકતો, બોલી શકતો, તો ત્યાં પ્રવચન મળતે. તો વ્યાસ ભગવાન મણજે પ્રવચનકાર. જૂના જમાનામાં ત્યાં અમારે મરાઠી વિસ્તારમાં, મહારાષ્ટ્રના વિસ્તારોમાં જે મંદિર હોય ને, વિઠ્ઠલનાથનું મંદિર હોય, તો કીર્તનમાં એક હાર્મોનિયમ વાળા પેલા પગવાજો આવતું, તો પગથી દબાવે અને આ પગવાજા મેં જોયા છે, અને બંને હાથે હાર્મોનિયમ વગાડે, સામે મૃદંગ વાળા બેઠા હોય અથવા તબલા વાળા બેઠા હોય, અને ટાળ, કારણ કે એનાથી તાલ આપવા ને મંજીરા, પેલા ટાળ મળતી, અને ટાળ વાળા તો ઘણા બધા હોય, અને જે કીર્તનકાર હોય બુવા, એને બુવા પણ હોય, તો એના ગળામાં પેલો તાનપુરો લટકતો હોય અને એક હાથમાં કરતાલ હોય, અને એ રીતે ગાયન કરતા કરતા એ બુવા ઉભા કીર્તન કરે. આ મહારાષ્ટ્રીયન પરંપરા. તો દેવઋષિ નારદ એ રીતે કથન પણ કરે છે, ગાયન કરે છે, અને દેવઋષિ નારદ કલાકાર, કથાકાર અને પત્રકાર, અને એ રીતે સત્યમ શિવમ સુંદરમની ઉપાસના કરનારા દેવર્ષિ નારદ એ નિશ્ચિતપણે પત્રકારોના, ઇવન કથાકારોના પણ,
અને કલાકારોના પણ આદર્શ મૂર્તિ તરીકે આપણી સામે ઉપસ્થિત થાય છે. તો નારદજીની જયંતિ નિમિત્તે જેમ જીતુભાઈએ કહ્યું એમ કે ભાઈ નારદ વેડા એટલે બે જણાને સારું બનતું હોય ને એને બધાડે એનું નામ નારદ, આવી જે એક ખોટી માન્યતા ઊભી થઈ ગઈ. નારદજી ઘણી વાર એવું કરે પણ છે પુરાણોમાં તમે જુઓ, પણ એની પછવાડેનું અને કલ્યાણ 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 જ હોય છે, નિશ્ચિતપણે કલ્યાણ, એના સિવાય કશું નથી હોતું. અને માણસને વિનોદની પણ જરૂર પડે, અમુક વસ્તુને ગંભીરતાથી લેવી પડે, પણ પછી 24 કલાક ગંભીર મૂર્તિ બનીને. અમારે ત્યાં સાંખ્ય શાસ્ત્રના આચાર્ય ભગવાન કપિલ એ પણ જયારે ઉપદેશ કરે ત્યારે તો સ્મિત શોભિતા નાના આવું લખ્યું છે ભાગવતમાં. તો એક પ્રસન્નતા, માણસનો થોડો વિનોદી પણ સ્વભાવ હોવો જોઈએ. પત્રકારથી બધા ડરે જેમ નહીં, અને પત્રકાર ડરાવવા માટે તે જ વાત, કોઈથી ડરે પણ નહીં, કોઈ ડરાવે પણ નહીં. પત્રકારમાં એ વિનોદીપણું પણ હોવું જોઈએ. એટલે દેવર્ષિ નારદ એવા વિનોદી પણ છે, હળવા ફૂલ. એટલે નારદજીના પાત્રને બધી રીતે જોઈએ તો એક આદર્શ પત્રકાર એમાંથી ઊભો થાય છે અને એના આપણને દર્શન થાય છે. સાચી વાત કેવી, ક્યારેક એને વાગે તો જ ધ્યાન એનું જાય, તો એને વાગે ચોંટે એ રીતે કેવી, ક્યારેક ફૂલની જેમ વધાવતા હોય એ રીતે અર્પણ કરવી, સામે મૂકવી. જ્યારે નિર્ભર તંત્ર હોય, કાયદા માત્ર પોથીમાં રહી જતા હોય, ભ્રષ્ટાચાર અને લાપરવાહી એ જાણે આપણું કલ્ચર થઈ જાય, અને રાજકોટ જેવી દુર્ઘટનાઓ પછી રિપીટ થાય, ધીસ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. એ પછી રિપીટ થાય, ત્યારે પત્રકારે એની ભૂમિકા નિભાવવાની, ત્યારે જે સત્ય કહે ને એને હોય ઝાટકીને કીધેલું સત્ય. ત્યારે ક્યારેક પત્રકાર યોદ્ધો બનીને સામે આવતા હોય છે, ક્યારેક એ પ્રજા મિત્ર બનીને સામે આવતો હોય છે, અને બાકી સતત પ્રજાતંત્રના પ્રહરી તરીકે પોતાના કર્તવ્યનું પાલન કરતા હોય છે. જે જે લોકો બહુ મહત્વની ભૂમિકા ભજવે છે ને, એ બહુ બે પાંદડે જલ્દી થાય નહીં. એનું કારણ એ પણ છે કે એનું જે કર્મ છે એ યજ્ઞ છે, એ વ્યવસાય નથી, એ ધંધો નથી. જે દિવસે કથાકારની કથા, પત્રકારની પત્રકારિતા આ બધું વ્યવસાય બની જાય, ત્યારે એ પોતે જ ધર્મ કર્તવ્યથી ભ્રષ્ટ થશે. તો જે સત્યમ શિવમ સુંદરમની વિભાવનાને ચરિતાર્થ કરવાનું મિશન છે એ ક્યાંક ને ક્યાંક નબળું પડે. એટલે દેવર્ષિ નારદ જેવી ખુમારી, દેવર્ષિ નારદ જેવી વિરક્તિ, દેવર્ષિ નારદ જેવી જાગૃતિ, દેવર્ષિ નારદ જેવી નિર્ભયતા, દેવર્ષિ નારદ જેવી સર્વહિત ચિંતન અને ચિંતા કરવાની વૃત્તિ, અને દેવર્ષિ નારદ જેવી સતત સક્રિયતા, આ બધું જ જેણે આત્મસાત કર્યું છે ત્યારે પત્રકારિતાની ખરીદી હોય છે. આપ સૌ પત્રકાર મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત, અને
મને કહેવા મળ્યું ત્યાં અમારે સુરત માટેના કાર્યક્રમની પણ ખૂબ સુરત તો નહીં પહોંચવાનું લંબા કામ હે, પણ આજે અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત થઈને અમારા ગામના આપણા ગામના બધા પત્રકારોને મળીને કંઈક દેવર્ષી નારદની જયંતિ તો ગઈ પણ આપણે એની આજુબાજુની એ ઉપલક્ષમાં અહીંયા એકત્ર થયા છીએ, અરે થોડો વાર્તાલાપ કરીને આનંદ થયો.